રાજકોટમાં આરોગ્ય વિભાગે સતત બીજા દિવસે પણ દરોડા પાડવાની કામગીરી યથાવત રાખી. શહેરના કાલાવડ રોડ પર આવેલા વુડી ઝોન્સ પીઝા રેસ્ટોરન્ટ પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું, જ્યાં મોટા પ્રમાણમાં વાસી તેમજ એક્સપાયરી થઈ ગયેલી અખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવ્યો. રેસ્ટોરન્ટમાંથી 125 કિલો અખાદ્ય વસ્તુઓના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે. જો કે આરોગ્ય વિભાગે દંડાત્મક કાર્યવાહીને બદલે માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે. તહેવારોની સીઝનમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરની નામાંકિત હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ રાજકોટની 6 નામાંકિત હોટલો પર આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, પરંતુ આ તપાસમાં પણ માત્ર નામ પૂરતી કામગીરી થઈ હોય, માત્ર નોટિસ આપીને સંતોષ આરોગ્ય વિભાગે માની લીધો છે. પીઝા અને જે બેસ છે અને ચણાનો લોટ છે એમાં પણ જીવાત મળેલ છે, અને જે સોફ્ટ ડ્રિંક છે એ એક્સપાયરી જથ્થો છે, અને સાથે સાથે ચોકલેટ છે એક પણ એક્સપાયરી છે. સર, કયા પ્રકારની કાર્યવાહી આમની સામે કરવામાં આવશે? 125 કિલો જેટલો જથ્થો છે કે જેનો નાશ કરીશું, સાથે સાથે નોટિસ આપશું. અને અમારું મુખ્યત્વે ધ્યેય એ છે કે જે અહીંયા જે કિચન વેસ્ટનો પ્રોપર નિકાલ થાય એના માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને સોલિડ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવશે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે, અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દંડની પણ કાર્ય